ધોરણ છ વિષય ગુજરાતી કાવ્ય 12 રાવણનું મિથ્યાભિમાન. આ કાવ્યમાં સીતાનો સ્વયંવર યોજાય છે. આ ઘટના દરેક વિદ્યાર્થીઓએ જો રામાયણ જોયું હોય તો એમાં જોઈ જ હશે. સીતાનું સ્વયંવર, સ્વયંવર એટલે કે એ પોતે જે રાજા સાથે લગ્ન કરવા માંગતી હોય એવા એવું કરી શકે છે, એને સ્વયંવર એટલે કે પોતાની જાતે પોતાના વરની પસંદગી કરવી એને સ્વયંવર કહેવામાં આવે. તો સીતા માટે પણ આવો સ્વયંવર યોજાય છે, કારણ કે સીતા ખૂબ જ રૂપસુંદરી અને રાજા જનકની પુત્રી હતી, જેને ઘણા બધા રાજાઓ એની સાથે લગ્ન કરવા માંગતા હતા. તેથી સીતાનો સ્વયંવર યોજાય છે. એ તમામ ઘટના આ કાવ્યમાં આપેલી છે અને રાવણ પોતાના અભિમાનના કારણે કઈ રીતે પાછો પડે છે તેની પણ ઘટના જણાવેલી છે. આ કાવ્ય જેને લખ્યું છે એ કવિનું નામ છે ગિરધર. તેમનો જન્મ 1787 થયો હતો અને અવસાન 1852 થયેલું છે. કવિ ગિરધરદાસનો જન્મ વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો. એમના પિતાનું નામ ગરબરદાસ છે. ગિરધરકૃત રામાયણ અને રાજસૂય યજ્ઞ તેમના જાણીતા પુસ્તકો છે. આ ગિરધરકૃત રામાયણ લખેલ છે અને રાજસૂય યજ્ઞ એ બે પુસ્તકો લખેલા છે જે ખૂબ જ જાણીતા છે. ગિરધર મૌલિક, કલ્પિત કે ઐતિહાસિક કથાનું વિશદ રીતે આલેખન કરે છે અને એ રીતે કથા નિરૂપણનો નિરાળો રસ પેદા કરે છે. સીતાના સ્વયંવર માટે જનકરાજાએ દરબારમાં શિવજીએ આપેલું ત્રેમ્બક નામનું ધનુષ્ય મૂકેલું છે અને જાહેર કરેલું છે કે જે પણ રાજા આ ધનુષને ઉપાડી શકે એની સાથે મારી પુત્રીના લગ્ન થશે. લંકાનો રાજા રાવણ પણ આ સીતાના સ્વયંવરમાં હાજર હતો, કારણ કે રાવણને સીતા ખૂબ જ પ્રિય હતી, તેથી તેને એની સાથે લગ્ન કરવા જ હતા. તેથી એ પણ આ સ્વયંવરમાં આવ્યો હતો. તેને પોતાના બળનું ખૂબ અભિમાન હતું. રાવણ હોશિયાર હતો, શિવભક્ત હતો, પરંતુ એને પોતાના અભિમાનના કારણે કઈ રીતે પાછો પડે છે એની ઘટનામાં આપેલી છે. એ રૂઆબભેર ધનુષ્ય પાસે ગયો તો ખરો, પણ ધનુષ્ય ઉપડ્યું નહીં અને તે ધનુષ્ય તળે દબાઈ ગયો. તેની આખરી ફજેતી થઈ એટલે કે તેનું અપમાન થયું. એ પ્રસંગનું કવિએ આ કાવ્યમાં સુંદર રીતે વર્ણન કર્યું છે. અહીં આપેલ કાવ્ય રાવણનું મિથ્યાભિમાન એટલે કે અભિમાની વ્યક્તિ કઈ રીતે દરેક કાર્યમાં પાછા પડે છે તેનું સચોટ ઉદાહરણ આપેલું છે. અભિમાન કરી બોલ્યો તે સમયે રાવણ રાજ, અલ્યાજનક તે શું પણ કર્યું છે કહે મુજને આત. એ કારણ કે રાવણની અંદર ખૂબ જ અભિમાન હતું, એટલે એ તો રાવણ જ્યારે સ્વયંવર સીતાનો યોજાય છે, જનક રાજાએ એટલે કે સીતાના પિતાએ સીતા માટે વર શોધવા માટે સ્વયંવર રાખ્યો છે, તે સમયે રાવણ ત્યાં આવે છે અને અભિમાન કરીને બોલે છે કે અલ્યાજનક, એટલે કે સીતાના પિતાને કહે છે કે અલ્યાજનક આ તે શું કર્યું છે, મને કહે તે સી પ્રતિજ્ઞા લીધી છે, એટલે કે તું મને કહે કે આ તું શું કરવા માંગે છે, તે સી પ્રતિજ્ઞા લીધી છે. તવ વિદેહે ત્રેમ્બક દેખાડ્યું રાવણને તત્કાળ, એ ચાંપ ચડાવે તેને કન્યા આરોપે વણમાર. ત્યારે તરત જ જનક રાજાએ ત્રેમ્બક નામનું ધનુષ્ય રાવણને બતાવ્યું અને કહ્યું કે આ ધનુષ્યને જે ઉઠાવશે તેને જ હું મારી કન્યા એટલે કે સીતા એને જ વરમાળા પહેરાવશે, એની સાથે જ એના હું લગ્ન કરાવીશ. એવું સાંભળીને અટ્ટા હશે હસ્યો રાવણ રાય, કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ કહેવાય. એવા વચન સાંભળીને રાવણ એકદમ ખડખડાટ હસવા લાગ્યો. એ રાજા જનકની વાત સાંભળીને હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે આ ધનુષ્ય તો શું, મેં તો આખો કૈલાસ પર્વત પણ હલાવી નાખ્યો છે, એટલે આ ધનુષ્ય તો મારી સામે કશું જ નથી, એમ અભિમાન કરીને બોલે છે. મેં અમર બંદીવાન કીધા તું રાવણ બળ્યો સત્ય, કંદુકેની પેરે ઉછાળું મેળું મંદ્રાચર પર્વત. એટલે કે મેં તો દેવોને પણ કેદ કરી લીધા છે, એટલી બધી મારામાં શક્તિ છે કે મેં તો દેવોને પણ કેદ કરેલા છે અને હું રાવણ જ, એટલે કે હું પોતે જ એકલો બળવાન છું, બીજા કોઈ મારા કરતાં વધારે બળવાન નથી, મારા જેવું બીજું કોઈ છે જ નહીં. રમવાના દડાની જેમ હું મેરું અને મંદ્રાચર પર્વતોને તો ઉછાળી મૂકું છું, એટલે કે કંદુક એટલે કે દડો, એ દડાની જેમ આ મેરું પર્વત અને મંદ્રાચર જે પર્વત છે એને તો હું આખો દડાની જેમ ઉછાળી મૂકું છું. પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર, બ્રહ્માંડ ચાક ચઢાવું તો એ ધનુષ્યના શા ભાર.
એટલે આખા આંખના પલકારામાં, એકવાર આંખ બંધ કરીને તરત ખોલી નાખીએ, આંખના પલકારામાં તો હું આખી પૃથ્વીને આખી ઊંધી કરી નાખું છું, અને આ બ્રહ્માંડ જે છે એને તો હું આખું ગોળ ગોળ ફેરવી નાખું. એટલે આ ધનુષ્ય તો મારી સામે કંઈ જ નથી, હું ધનુષ્ય તો એક સેકન્ડમાં એક આંગળીએ પણ ઉઠાવી શકું એવી મારામાં તાકાત શક્તિ ભરેલી છે, એવું એને અભિમાન છે રાવણને. વસ્ત્રાભૂષણ સાંભળીને ધનુષ્ય ભણી તે જાય, ત્યારે સીતાની ચિંતા થઈ જે રાવણ કરશે કામ. એટલે કે એ આવું બધું બોલ્યો અને બોલતા બોલતા જ એ રાવણ ઊભા થઈ ગયો, અને પોતાના વસ્ત્રો તેમજ ઘરેણાં વ્યવસ્થિત કરીને એ ધનુષ્યને ઉપાડવા તરફ નીકળી પડ્યો. તે સમયે સીતાને ખૂબ જ ચિંતા થઈ કે જો આ રાવણ મારું ધનુષ ઉપાડી લેશે, ત્રયંબક નામનું ધનુષ એ ઉપાડી લેશે, તો મારે તો એને જ મારો રાજા ગણવો પડશે, એને જ મારો વર ગણવો પડશે, અને એને જ મારે વરમાળા પહેરાવી પણ પડશે. પછી સ્તુતિ શિવ ઉમ્યા તણી કરતા સતી અભિરામ. એટલે પછી જેવો રાવણ ઊભો થાય છે ધનુષ્ય ઉપાડવા માટે, કે એ તરત શિવ અને ઉમ્યા એટલે કે શંકર ભગવાન અને પાર્વતી માતાની પ્રાર્થના કરે છે કે આ રાવણ ક્યારેય પણ આ ધનુષ્ય ઉપાડી ના શકે એવી એને શક્તિ વરદાન કરો. તેથી મનમોહક સીતા સતી સીતાએ શિવ પાર્વતીની સ્તુતિ કરી અને કહે છે, હે સંકટને હરનારા મહાશંકર, મહારાજ શંકર એટલે કે શંકર ભગવાન, તમે મારી રાજ રાખો અને આ ત્રયંબક ધનુષ આજે રાવણથી સહેજ પણ હલે નહીં એવું તમે કંઈક કરો. મહારાજ શિવ સંકટ હરણ રાખજો, મારી લાજ હાલે નહીં રાવણ થકી ત્રયંબક તમારું આજ. એટલે સીતાને ચિંતા થવા લાગી કે જો આ રાવણ આ ધનુષ ઉપાડી લેશે તો મારે એને વર ગણવો પડશે, એને વરમાળા પહેરાવી પડશે, અને સીતા રાવણ સાથે લગ્ન કરવા માંગતી હતી નહીં. તેથી એ શિવ પાર્વતીને એટલે કે શિવજી ભગવાનને અને પાર્વતી માતાને વિનંતી કરે છે કે તમે કંઈક એવું કરો કે આનાથી સહેજ પણ રાવણથી આ ત્રયંબક નામનું સહેજ પણ ધનુષ્ય હલી શકે નહીં. અમે સીતાના મન તણી ચિંતા જાણી રામે એ કરી વિકત દ્રષ્ટિ ધનુષ્ય પર થયું ગૌરવ તે. અને તે સમયે સ્વયંવરમાં રાવણ રામ પણ એ સમયે ત્યાં સ્વયંવરમાં યોજાયો હતો, ત્યાં આવ્યા હતા. તો રામે સીતાના મનની આ ચિંતા જાણી લીધી, એટલે કે ત્યાં રામ પણ બેઠા હતા, એમણે જાણી લીધું કે સીતા આ રાવણના ધનુષ્ય ઉપાડવા માંગતી નથી. તેથી તેમણે ધનુષ્ય પર વેધક નજર નાખી અને ધનુષ્ય એકદમ ભારે ખમ થઈ ગયું, તેથી રાવણથી ઉચકી ના શકાય એટલું બધું ભારે થઈ ગયું. રાવણ આવી બાથ મારી વિષ ત્યાં ત્યાય લેશે, લેશ હાલે નહીં તે ઘણો ભાર ત્રયંબકમાં. ત્યાં રાવણ આવ્યો અને 20 હાથથી, કારણ કે દરેકને ખબર જ છે કે રાવણના 10 માથા છે અને 2 હાથ, એટલે 20 હાથથી ધનુષ્યને ઉચકવાનો પ્રયત્ન કર્યો, પણ ધનુષ્ય સહેજ પણ ત્યાંથી હાલ્યું નહીં, એટલે કે સહેજ પણ ત્યાંથી ખસ્યું નહીં. તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવચાપ, હાલ્યું હાલે નહીં ત્યારે પામ્યો મન પરિતાપ. આમ શિવ ધનુષ્યનો સ્પર્શ કરતાં રાવણ ઝંખવાણો પડી ગયો, એટલે કે એ માત્ર ખાલી અડકે જ છે અને એને પકડવાનો પ્રયત્ન કરે છે, છતાં પણ એનાથી પકડીને ઉચકી શકાતું નથી, એટલે એ ખૂબ રઘવાયો બની જાય છે, ખૂબ છોભીલો પડી જાય છે કે ધનુષ્ય એ કેટલું હલાવે છે છતાં પણ એનાથી સહેજ પણ હલતું નથી. પછી અધર પીશે દંત રીશે રક્તલોચન ક્રોધ, ધનુષ તે તવ ઉપાડ્યું ઘણું જોર કરીને જોધ. એટલે એ ગુસ્સામાં ને ગુસ્સામાં દાંતથી પોતાનો હોઠ પણ પીસે છે, એની આંખો એકદમ ક્રોધથી લાલ ગુમ થઈ ગયેલી છે, એટલે કે એકદમ ગુસ્સામાં આવી ગયો છે. તે યોદ્ધાને ખૂબ જોર કરીને ધનુષને ઉપાડ્યું પણ એનાથી ઉપડી શક્યું નહીં. પરસ્વે ચાલ્યો અંગથી ઊંચું કર્યું બલવાન, ઘણો શ્વાસ ચડીએ સૂરને થયું મન ઘણું અભિમાન. પરસ્વેદ એટલે કે પરસેવો, એને કેટલોય બધો પરસેવો થવા લાગ્યો, આખો પરસેવેથી રેબઝેબ થઈ ગયો, પરંતુ બળવાન રાવણથી એ ધનુષ્ય શેષ પણ હલ્યું નહીં, એને શ્વાસ પણ ચડવા લાગ્યો પણ એનું કંઈક એ જે ધનુષ હતું એનાથી કંઈક થયું નહીં, અને એના મનમાં તો અભિમાન ને અભિમાન ઘણું વધવા માંડ્યું.
ઊભું કર્યું જવ ધનુષ્યને અતિ બળથી મહાકાય, કરમાહેથી લઠડ્યું તવ તદા પડ્યો રાવણરાય. એને ખૂબ જોર કરીને રાવણે ધનુષ્યને ઉચક્યું અને ઊંચું કર્યું એવું જ એના હાથમાંથી નીચે પડી ગયું અને એ રાવણ સીધો ભોંય ભેગો થઈ ગયો, એટલે કે જમીન ઉપર પડી ગયો. પૃથ્વી પર પડ્યો, દસમુખ થયો પૂર્ણ પ્રહાર, તેની ઉપર પડ્યું ત્રેમ્બક ચંપાયો તેની વાર. એટલે કે પૃથ્વી ઉપર એ જીવો પડ્યો, દસ માથાવાળો રાવણ, કે તરત જ એ ધનુષ્ય પણ તેના ઉપર પડી ગયું અને એ ધનુષ્યની નીચે એ પણ દબાઈ ગયો. તે ભડાકો સબડ્યો થયો, ઘણી ઉડ રજને થાર, રુધિર ચાલ્યો મુખ થકી કચ્છર થયો નિર્ધાર. એટલે કે એ જેવો નીચે જમીન પર પડ્યો એના ઉપર ધનુષ પડ્યું કે એના મોઢામાંથી લોહી નીકળવા માંડ્યું, એની આગળ પાછળની ધૂર પણ ઉડવા લાગી અને એનો કચ્છર ઘણ થઈ ગયો. એટલે કે ખૂબ જ એ નીચે દબાઈને રડવા લાગ્યો, એના મોઢામાંથી લોહી વહેવાને કારણે એનું મોઢું પણ ખોવાયું હતું અને મહાકાય રાવણના પડવાથી જોરથી ધબાક દઈને અવાજ પણ આવ્યો. તે જ્યાં પડ્યો ત્યાં ખૂબ ધૂળ પણ ઉડી અને એના મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું. તે ખૂબ ઘવાયો, એટલે કે તે ખૂબ જ દુઃખી થયો, તેને ઈજા પણ થઈ. પોકાર કરતો બોલ્યો, તમે શૂણો સર્વેજન, હું દબાયો છું, મને કાઢો થઈ પીડાતન. એટલે મોટેથી અવાજ કરીને બોલવા લાગ્યો કે હું દરેકે દરેક અહીં બેઠેલા છે તે સાંભળો, હું આની નીચે દબાયો છું, મને કાઢો, મને બહુ જ પીડા થાય છે. પુકાર કરતા તે બોલ્યો કે હે સર્વજન, એટલે કે હે તમામ લોકો, તમે સાંભળો છો, હું દબાયો છું, મને કાઢો, મારા શરીરમાં ખૂબ પીડા થાય છે. અરે જનક, મુજને કરશે નહીં, જાશે મારા પ્રાણ, તો કુંભકરણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ. એટલે હે જનક, રાજા સીતાના પિતાને કહે છે કે હે જનક, જો તું મને ધનુષ્ય નીચેથી જલ્દીથી કાઢે નહીં તો મારા પ્રાણ જશે, એટલે કે હું મૃત્યુ પામીશ. અને કુંભકરણ અને ઇન્દ્રજીત, કુંભકરણ એટલે કે રાવણનો ભાઈ અને ઇન્દ્રજીત તેનો પુત્ર, જો આવશે તો તને મારશે. પૂરભંગ કરશે અસુર તારું, લેશે મારું વેર, એટલે રાક્ષસો તારા નગરનો નાશ કરી દેશે અને મારા મૃત્યુનું વેર તારીથી તારી પાસેથી લેશે. પામું નવો અવતાર, જો જાઉં છું જીવતો મુજ ઘેર, જો હું અહીંયાથી આ ધનુષ્ય ખસાડશો તો હું જીવતો મારા ઘરે જઈશ અને હું નવો અવતાર પામીશ. અમે એ સમયે ચંપાયો રાવણ, થયું દુઃખ અપાર, પૃથ્વી પર પડ્યો નિશીચર, કરે મુખ પોકાર. આ રીતે એ વખતે રાવણ ધનુષ્ય નીચે દબાયો, તેને ખૂબ દુઃખ થયું અને પૃથ્વી ઉપર પડ્યો તે રાક્ષસ, રાવણ એ રાક્ષસ હતો, તે રાક્ષસ મુખથી પોકાર કરવા લાગ્યો. તમે સર્વે સભા સાંભળતા, બોલ્યા જનક વચનરાય, અને દરેકે દરેક સાંભળે એ રીતે આ જનક રાજાને તે બોલવા લાગ્યો અને રાવણ મુખથી પોકાર કરે છે કે શરીરમાં મને અસહ્ય પીડા થાય છે, મને ખૂબ દુઃખ થાય છે, તમે આ ધનુષ્યની નીચેથી મને ઉપાડી લો, ખસાડી લો. એ વખતે ભરી સભા એટલે કે દરેકે દરેક સાંભળે એ રીતે એ જનક રાયને બોલે છે, એટલે કે જનક રાજાને કહે છે. આ જે કાવ્ય છે તે ગિરધરકૃત રામાયણમાંથી લેવામાં આવેલું છે. અહીં શબ્દ સમજૂતી આપેલી છે, તે શબ્દ સમજૂતી દરેક વિદ્યાર્થીઓએ 3 વાર લખવાની રહેશે. થેન્ક યુ.